હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધા એવા બધા મજામાં છે અને અત્યારે તમે જોઈ શકો છો આપણે ખેતરમાં આપણે આવી ગયા છે. તો ઘણા દિવસ બાદ આવ્યું છું. તમે જોઈ શકો છો વરસાદ સરસ મને પડી રહ્યો છે, પડી સરસ મને દેખાઈ રહ્યું છે. તો ચાલો આજનો બ્લોક આપણે ખેતરમાં સ્ટાર્ટ કરી રહ્યા છે અને આપણે આજે દાગણનું ધરું તમને બતાવીશ. તો કેટલા દિવસ થાય એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે અને સરસ મજાનું ધરું તમને બતાવીશ, એની પ્રોસેસ પણ બતાવવાની કોશિશ કરીશ. તો વિડીયોને ધરું એન્ડ તમે જુઓ. તો ચાલો, તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છે. સરસ મજાનું વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે. તો કાલના બ્લોકમાં તમે જોયું કે આપણે કેવો સરસ મજાનો વરસાદ પડી રહ્યો હતો. આ બધું જે સામાનથી બ્લોક તમે જોઈ શકો છો ખેતરમાં આવી ગયો હશે અને આજે બધું સરસ મજાનું વ્યૂ તમને જોવા મળશે. તો ચાલો આજનું બ્લોક આપણે ખેતરમાં જે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના ખેતરો તમને જોવા મળતા હશે અને ઘાસ પણ તમે જોઈ શકો છો કે અત્યારે તમને ઘાસ બતાવી રહ્યો છું. તો આ બધું ઘાસ છે. તો આમાં ટૂંક સમયમાં આપણે દાગળ લગાવવાની છે તો એ પણ તમને જોવા મળશે અને સામે છે ધરું. તો ચાલો એ પણ તમને બતાવીશ અને મોરનો અવાજ પણ તમને સરસ મજાનો આવતો હશે. સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળતું હશે. આવું કંઈક સીન છે મારા ગામડાથી. તો આવું કંઈક સીન છે અને ઘણા બધા વિડીયો આપણે બનાવતા રહીશું અવનવા. અને પવન પણ સરસ મજાનું આવી રહ્યો છે, વાતાવરણ પણ વરસાદી માહોલ બન્યો છે. તો જોઈએ આજે વરસાદ પડે તમને બતાવવાની કોશિશ કરીશ. તો તમે જોઈ શકો છો અગર તમે જોયું કે આપણે વરસાદ જોરદાર પડ્યો, સરસ મજાનો પડ્યો અને તમે જોઈ શકો છો કે નીચે એકદમ જમીન કોરી છે. કારણ કે અમારી બાજુ જે જમીન ખરી તે એકદમ રેતાળ જમીન છે અને પાણી પણ ચૂસી રહ્યા છે. તમે જોઈ શકો છો તો પાણી એ ભરે નથી રહેતું. સામે તમે જોઈ શકો સ્ટાર્ટ સામેથી કર્યું છે અને આ બધી જગ્યાએ તમને ધરું જોવા મળતું હશે. તો આના વિશે તમને થોડી ઘણી માહિતી આપીશ. તો ચાલો નજીકથી જઈએ આપણે અને તમને બતાવવાની કોશિશ કરીશ. તો મિત્રો આ છે ધરું. તમે જોઈ શકો છો કે સુવર્ણના ઘેર આપણે લગાવ્યું છે ધરું અને ધરાની ધરું તમે જોઈ શકો છો કે આ સાલ ખૂબ જ આસુ ધરું લગાવ્યું છે. કે કારણ કે જે ગરમી પડી એના કારણે ધરું જે જતું રહ્યું તમે જોઈ શકો છો. નાના નાના છોડ હજુ પણ ઉગી રહ્યા છે અને એની હાઈટ પણ તમે જોઈ શકો છો કે રોપવા લાયક થઈ ગયું છે. તો 15-17 દિવસની આજુબાજુ થયા છે અને ટૂંક સમયમાં આપણે એની રોપણી પણ સ્ટાર્ટ કરવાના છે. તો એની પ્રોસેસ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. એની માટે તમે આપણા બ્લોગમાં અને આપણા ચેનલ પર બનાવી રહેજો. આ ખેતરમાં પણ લાગશે, પહેલાં લાગશે, સામે ખેતર પણ છે એમાં પણ આપણે લગાવવાનું છે. તો આ જે ધરું લગાવ્યું છે એ 4-5 વીઘાનું આપણે ધરું લગાવ્યું છે. તો મિત્રો જે આમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે, વરસાદની ખૂબ જ જરૂર પડે છે. તો આપણે તો બોર પણ છે અને આમાં વરસાદનું પાણી પણ ખૂબ જ જરૂર પડે છે. એટલે ડાગરમાં જે છે ડાગરની સિઝન કરતા છે એને ચોક્કસ ખ્યાલ હશે કે આને કઈ રીતે આપણે પ્રોસેસ કરીએ છીએ, શું કઈ રીતે લગાવીએ છીએ. તો એની આ બાજુ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનું ધરું તમને અત્યારે જોવા મળતું હશે. એની સાઇઝ પણ તમે જોઈ શકો છો કે આટલી એની સાઇઝ છે. તમે જોઈ શકો છો, ચાલો તમને બતાવું. તો મિનિમમ 2 ફૂટની આજુબાજુ હશે, 1 વેતની આજુબાજુ. તો તમે જોઈ શકો છો કે આવો છોડ કંઈક તૈયાર થઈ ગયો હશે. તો ટૂંક સમયમાં આપણે આને કઈ રીતે લગાવીએ છીએ એ પણ તમને જોવા મળશે, ટૂંક સમયમાં જોવા મળશે. એની માટે તમે આપણે બ્લોકમાં અને એને સરસરી ચેનલ પર બનાવી રહેજો. ઘણા બધા બ્લોક બનાવ્યા છે. તો આપણે જે 4-5 વીઘાનું ધરું લગાવ્યું છે તેમાં છે તો 4-5 વીઘાની કેટલી આપણે એનું વળતર મળે છે, શું મળે છે એ ટોટલી આપણે તમને અગર પણ બતાવીશું. જ્યારે જ્યારે આપણે આને લગાવીએ ત્યારે પણ તમને બતાવવાની કોશિશ કરીશ અને આને કઈ રીતે પ્રોસેસ આપણે ટોટલી વિડીયોના માધ્યમથી તમને બતાવતો રહીશ. તેની માટે આપણે ચેનલ પર તમે બને રહેજો અને તમે જોઈ શકો છો કે સામે પણ ધરું છે. તો એ પણ તમને બતાવીશ, એ સરસ મજાનું તમને જોવા મળતું હશે. સામે પણ આપણે અલગથી નાખ્યું હતું પણ એ થયું નથી, કારણ કે આમાં ખૂબ જ આસું ધરું હતું અને એટલા માટે આપણે લગાવ્યું હતું. તો કંઈક લગભગ થઈ રહ્યા છે, નહીં થઈ રહ્યા તો આજુબાજુ કંઈક આપણે એનું કંઈક કરવું પડશે. મળી જશે આમ તો ધરું કે 2-4 વીઘાની આજુબાજુ આપણે ધરું નાખીએ છીએ. 4 વીઘા આપણે જે ડાગર રોપવાની છે તો થઈ રહ્યા છે. એ પણ ના થઈ રહ્યા તમને જોવા મળશે ઘર કે આપણે કઈ રીતે લગાવીએ છીએ, શું લગાવીએ છીએ ટોટલી આપણે માહિતી. અને આમાં શું આપણે આમાં તમે જોઈ શકો છો મિત્રો કે અમે કોઈ ખાસ કરીને કે આમાં કોઈ આપણે નાખ્યું નથી કાતર બાતર, યુરિયા ખાતરનો ખાલી યુઝ કર્યો છે આપણે. અને કંઈક આવું તમને અત્યારે જોવા મળતું હશે ધરું આપણું. આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ધરું લગાવ્યું છે, એમાં પાણી લગાવવાનું છે. આ ટોટલ જગ્યાએ તમને જોવા મળતી છે એકદમ જમીન કોરી, કાલે વરસાદ પડ્યો એટલા માટે સરસ મજાનું ધરું તમને અત્યારે જોવા મળતું હશે. આ બધી બાજુ તમે જોઈ શકો છો કે આમાં ધરું લગાવ્યું છે આપણે. અને આમાં અગાઉ આપણે કઈ ખેતી કરી હતી તમે જોઈ શકો છો જૂના બ્લોક, કારણ કે આમાં આપણે તમાકુ લગાવી હતી આ ખેતરમાં અને આ ખેતરમાં આપણે જુવાર લગાવી હતી અને પહેલાં આપણે ઘઉં લગાવ્યા હતા. તો આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી ખેતી કરીએ છીએ એ તમને મારા વિડીયોના માધ્યમથી તમને બતાવતો રહું છું. આવનાવા જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું ફ્રી હોય ત્યારે વિડીયો બનાવું છું.
તો એના માટે તમે તમારો સપોર્ટ સાથ સપોર્ટ રહ્યો તો ચોક્કસ આપણે પ્રોપર વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને તમને કયા પ્રકારના વિડીયો જોવા માગો છો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. આવું કંઈક સીન છે મારા ગામડાથી, આવું નવું તમને ચોક્કસ વસ્તુ બતાવવાની કોશિશ કરીશ. તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે આ છે ઘાસચારો, જે ગાય ભેંસ માટે આપણે યુઝ કરીએ છીએ. તો આવી રીતે સરસ મજાનું આપણે શેડો હોય છે ત્યાં આપણે લગાવીએ છીએ. તમે જોઈ શકો છો એનું થડ કેટલું મોટું છે. તો આને આપણે કાપી લીધું છે, તો તમે જોઈ શકો છો કે આવું કંઈક એનું થડ થાય છે અને આવા કંઈક ગાય ભેંસ સરસ મજાનો ચારો ખાય છે. અને સામે તમે જોઈ શકો છો ઘણા બધા ઝાડ તમને જોવા મળતા હશે, અલગ અલગ પ્રકારના ખેતરમાં સેડાય ઘણા બધા ઝાડ તમને જોવા મળી દેતા હશે. મોસ્ટ ઓફ દરેકના ખેતરમાં હોય ત્યાં. અને આ છે તો લીમડો, તમે જોઈ શકો, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે મોરનો પણ અવાજ તમે સાંભળી શકશો કે ઘણા બધા મોર મારી આજુબાજુ તમને હું બતાવતો રહું છું ઓના વિડીયોના માધ્યમથી. અને બ્લોગ આપણે ટૂંક સમય પહેલાં પણ બનાવ્યો હતો કે આપણે ઘર મોર આવ્યો હતો તેને આપણે ખાવા નાખ્યું હતું. અને તમે જોઈ શકો છો મિત્રો કે આમાં ઘણું બધું ઘાસ છે. તો ટૂંક સમયમાં આમાં આપણે ટ્રેક્ટર લગાવવાનું છે એને દોરવા માટેનું. તો કઈ રીતે પ્રોસેસ કરીએ છીએ તો ટોટલી આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશ. તો ઘણું બધું સરસ મજાનું તમને વ્યૂ અત્યારે જોવા મળતું હશે. અત્યારે વાગી રહ્યા છે, 2 વાગ્યા છે અને અત્યારે હું મારા ખેતરમાં આવ્યો છું. તમે જોઈ શકો છો આવું કંઈક સીન છે સરસ મજાનું. મિત્રો તમે જોઈ શકશો કે અત્યારે તમને મોર બતાવી રહ્યો છું. તો આ જ મોર આપણા ઘરે ખાવા માટે આવે છે. તમે ઘણા બધા વિડીયો મારા જોયા છે અને આ જોયા તમે જોઈ શકશો કે ઘણા બધા મોર આજુબાજુ છે મારા ઘરે. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 7 વાગ્યા છે અને તમે સરસ મજાનો વ્યૂ જોઈ શકો છો. સરસ મજાનો અત્યારે મારી દુકાન પર છું અને તમે જોઈ શકો છો આજુબાજુ સરસ મજાનો વ્યૂ.